હેલો એવરીવન કેમ છો બધા મજામાં ને હોપ યુ આર ફાઇન એન્ડ સેફ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ઇ કોમર્સ વિશેની માહિતી મેળવી હતી ઇ કોમર્સમાં આપણે ઈ કોમર્સના કાર્યક્ષેત્રો સુધીની માહિતી મેળવી ઇ કોમર્સના કાર્યક્ષેત્રમાં ત્રણ મુદ્દા પહેલું બી ટુ બી બી સી 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 અને સી ટુ બી આ રીતે બિઝનેસ ટુ કસ્ટમર બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ વિશેની માહિતી મેળવી હતી તો આજે આપણે ઇ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો વિશેની માહિતી મેળવીશું કે આપણે જે ઇલેક્ટ્રોનિક માધ્યમના વડે જે ધંધો કે વ્યવસાય કરીએ છીએ તો એના અમલ પાછળ કયા સાધનો છે એ જરૂરી બને છે ખાસ કરીને કોઈ પણ ધંધો તમે શરૂ કરો એના માટે પ્રાથમિક તબક્કો મૂડી હોય છે મૂડી સિવાય કોઈ પણ વસ્તુ છે એ સફળ થઈ શકતી નથી એટલે કોઈ પણ ધંધાના પાછળ મૂડી ત્યારબાદ માનવ સંસાધન અને લાસ્ટમાં યંત્રો છે એની જરૂર પડે છે પૈસા જોઈ ત્યારબાદ માણસો અને છેલ્લે મશીનરી એટલે કે યંત્રોની જરૂરિયાત ઊભી થાય છે જ્યારે ઇ કોમર્સમાં ઉપર્યુક્ત જણાવ્યા ઉપરાંત સંશોધનોની પણ જરૂર પડે છે જેવી કે સૌપ્રથમ આપણે જોઈએ તો વેબસાઇટ જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય ત્યારે દરેક વ્યક્તિ પોતાનું જેમ એડ્રેસ હોય એમ એક પોતાની પેઢી દ્વારા આપવામાં આવતી ઓનલાઈન એડ્રેસ જેવું કે પોતાના સ્થળ જેમ કે ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઇલ્ડ વેબ દ્વારા એક સાઇટ દ્વારા આપણે એમની માહિતી છે એ આપી શકીએ છીએ વેબસાઇટને વિકસાવવી તેમનું સંચાલન કરવું જાળવણી કરવી અને સંવર્ધિત કરવી ખાસ કરીને કોઈ પણ કંપનીની એક તમને શું જોવા મળે છે તો કે વેબસાઈટ એમાં આ વેબસાઇટમાં હોય શું તો કે કંપની જે કાર્યો કરે છે તેમની દિવસે ને દિવસે અપડેટ થતી માહિતી છે આ વેબસાઇટને દર વખતે વિકસાવવી પડે તેમનું સંચાલન કરવું પડે ત્યારબાદ જાળવણી પણ કરવી પડે એમાં તમે જે કંઈ પણ વસ્તુ મૂકો છો એનું શેરિંગ કે એવું પણ કંઈ કોઈ કરી ના શકે બરાબર એમાંથી કોઈ ફોટા ન લઈ શકે અને સંવર્ધિત કરવી જે પણ મેં તમને કીધું કે વારંવાર દિવસેને દિવસે તમારે એમાં શું કરવું પડે અપડેટ આપવું પડે વેબસાઈડમાં વેબ એટલે કે ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબ જે તમને ફૂલ ફોર્મમાં પણ વારંવાર પૂછાતું હોય છે કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું ફૂલ ફોર્મ જણાવો જ્યારે સાઇટ એટલે શું થાય તો કે સ્થળ વેબ સાઈટ વેબ એટલે ડબલ્યુ 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 અને સાઇટ એટલે સ્થળ સાદી ભાષામાં જો આપણે કહીએ તો વેબસાઇટ એટલે વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું આમ તમે જુઓ તો વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી કે ભાઈ ચલો આ વસ્તુ અહીંયા જગ્યાએ આવી છે તો એના આપણે ભૌતિક એડ્રેસ કહીએ પરંતુ આ જે વેબસાઇટ છે એમના દ્વારા શું થાય તો કે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી જેટલી પણ તમામ સામગ્રી છે એનું ઓનલાઈન તમને જે કાંઈ પણ વસ્તુ ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે એટલે પેઢી છે એ દિવસેને દિવસે જે કાંઈ પણ નવા કાર્યો કરે છે તેની સંપૂર્ણ યાદી છે એ વેબસાઇટ ઉપર મૂકે છે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે કે કોઈ નવી વસ્તુ છે એમાં કલર ડિઝાઇન કે એનું કંઈ બદલાવ લાવે તો પેઢી છે કોઈ નવી વસ્તુ માર્કેટમાં મૂકે તો પેઢી આ બધી જ વસ્તુઓ એનો સમાવેશ વેબસાઇટમાં કરતી હોય છે ત્યારબાદ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર આપણે બિઝનેસ કઈ રીતે કરવાનો છે તો કે બિઝનેસ છે એ આપણે ઓનલાઈન ઇ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ વડે કરવાનો છે તો ખાસ કરીને ઇન્ટરનેટ ધરાવતું કોમ્પ્યુટર છે એ પણ ખૂબ જ અગત્યનું છે ઈ કોમર્સમાં જે વેપારીઓ કે જે કંઈ પણ ગ્રાહકો છે વેપારીઓના વેચાણ માટે અને ગ્રાહકો પોતાના ખરીદ માટે કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાય તે માટે તેના કોમ્પ્યુટર્સ છે એમાં ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ એટલે કે ઇન્ટરનેટનું કનેક્શન છે એ તમારા પીસીમાં હોવું જોઈએ ખાસ કરીને અત્યારના આધુનિક યુગમાં બરાબર તમે જુઓ કે એન્ડ્રોઈડ ફોન છે એણે પણ કોમ્પ્યુટરનું સ્થાન છે એ લઈ લીધેલું છે એન્ડ્રોઈડ ફોનની મદદથી જેટલા તમે કોમ્પ્યુટરમાં વર્ક કરી શકો છો એ તમે કરી શકો છો યુટ્યુબના વિડીયોઝ જોવા વિડીયો શેર કરવા વિડીયો બનાવવા પીપીટી બનાવવી પ્રેઝન્ટ કરવી આ બધું જ ઇવન અત્યારે તમારી પાસે મૂકેલો જે કાંઈ પણ વિડીયો છે એ પણ આપણે ઓનલાઈન એટલે કે એન્ડ્રોઈડ ફોન દ્વારા જ કરી શકીએ છીએ હા પણ અહીંયા ઇન્ટરનેટ મારા ફોનમાં હોવું જોઈએ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ છે એ થયેલું હોવું જોઈએ ઇન્ટરનેટના જોડાણથી કોઈ પણ પ્રવૃત્તિ છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે એટલે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર છે એ ઈ કોમર્સ માટે પાયાની સુવિધા છે વેબસાઇટથી લોકો તમારી પ્રોડક્ટ જોઈ શકશે ઇન્ટરનેટ નું જોડાણ ધરાવતા કોમ્પ્યુટરની મદદથી કઈ વસ્તુ ક્યારે ખરીદવી કેટલા ભાવમાં છે કઈ વધારે વેલિડિટી છે કઈ બીજી બધી ઓફર્સ છે એ બધી પણ વસ્તુ જોઈ શકશે પણ આ ખરીદ્યા પછી પેમેન્ટ કઈ રીતે કરવું બરાબર તો પેમેન્ટ માટે ખાસ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આ બંને માધ્યમો છે જેની મદદથી આપણે વસ્તુ ખરીદ્યા પછી નાણાંની ચૂકવણી કરતા હોઈએ છીએ આ કાર્ડથી જો આપણે ચૂકવણી કરીએ બરાબર અને જો આપણને વસ્તુઓ યોગ્ય ન લાગે તો સાત દિવસ સુધી આપણે પેમેન્ટની ચૂકવણી અટકાવી પણ શકાય છે જે ખૂબ જ મહત્ત્વનું છે તો ચાલો જોઈએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કોમર્સમાં ખરીદી વેચાણ કરતા વેપારીઓ છે એ ક્યારેય એકબીજાથી પરિચિત હોતા નથી તમે તમારી આજુબાજુમાં કે કોઈ વસ્તુ જે રેગ્યુલર લેતા હોય એનાથી તમે અને તમારા વેપારીઓ બંને કેવા હોય તો કે એકબીજા સાથે પરિચિત ક્યારેક તમે એમ કહો કે ચલો ભાઈ મને આજે સો રૂપિયા હું લાવી નથી તો મને સો રૂપિયાનો માલ ઓછીનો આપો તો તરત હજીભાઈ કહેશે કે બેન બીજી વાર આવ ત્યારે આપી દેજો આ લ્યો લઈ જાવ જ્યારે ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી ખરીદ વેચાણ થતું હશે ત્યારે એવું બને કે ગ્રાહક અને વેપારી ક્યારેય એકબીજાને ઓળખતા નથી એટલે કે એકબીજાથી પરિચિત હોતા નથી આથી શું થાય તો કે બંનેની વચ્ચે નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો છે એ ઊભા થશે વેપારીને એમ થશે કે હું મારી વસ્તુ આપું છું પણ આ ભાઈ મને પેમેન્ટ આપી દેશે કે નહીં જ્યારે ગ્રાહકને એમ થશે કે હું પેમેન્ટ તો આપી દઉં છું પણ મને વસ્તુ મળશે કે કેમ એટલે ખરીદી કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ છે એ અનુભવે છે જ્યારે સામે ઊંધું વેચનાર પક્ષે શું હોય કે નાણાં મળ્યા માલ આપવાનું જોખમ અનુભવ થતું હોય તો આ સમસ્યા માત્ર ને માત્ર એક જ વ્યક્તિ દૂર કરી શકે જે છે તમારું ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડની મદદથી આ જોખમ કે આ સમસ્યા છે એ આપણે દૂર કરી શકીએ છીએ આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય કે એક વખત જો તમે ચુકવણીનો આદેશ આપી દો એ પછી જો તમને એમ થાય કે આ વસ્તુ મને નથી ખરીદવી કે આ વસ્તુ યોગ્ય નથી તો તમે સાત દિવસ સુધી માં તમે ચૂકવણી અટકાવી શકાય કેટલા દિવસમાં બાળકો યસ સાત દિવસ એટલે વન વીક એટલે આમ આ કાર્ડ પણ ઈ કોમર્સના વ્યવહારમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે તો અહીંયા તમારે નોટ ડાઉન કરવાનું છે એટલે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી ત્રણ સાધનો પહેલું વેબસાઇટ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર અને પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નેક્સ્ટ આપણે જોવાનું છે ઓનલાઈન વ્યવહારો કરવાના છે કઈ રીતે એના વિશેની માહિતી બરાબર છે કે આપણે ઓનલાઈન કહીએ છીએ કે કેવી રીતે કરવાની તો સૌથી પહેલાં પૂર્વ ખરીદી એટલે કે વેચાણનો તબક્કો આ મુદ્દો પાંચ માર્ક માટે ખૂબ જ મહત્ત્વનો છે અને જો પાંચ માર્કમાં પૂછાય તો ખાલી આટલું લખવાનું નથી તો નાણાંની ચૂકવણીની પ્રક્રિયા સાથે લખી નાખજો પણ અહીંયા તમને ત્રણ માર્ક માટે આટલો જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે એમાં પહેલો મુદ્દો પૂર્વ ખરીદી એટલે કે વેચાણ તબક્કો જેમાં શું છે તો કે જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ બરાબર વેચાણનો તબક્કા વેચાણમાં શું આવે તો કે જાહેરાત અને માહિતીની પ્રાપ્તિ જ્યારે પૂર્વ ખરીદી મારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો હું કેમાંથી કરીશ તો કે જાહેરાતની મદદથી અને બીજી વસ્તુ મને આ માહિતી મને આ વસ્તુ છે એ મળશે ક્યાંથી બરાબર એટલે આ બંને વસ્તુ છે એ અહીં ખૂબ જ અગત્યની છે પછી ખરીદી કે વેચાણની શરતો કઈ રીતે નક્કી થશે તો ખરીદી કે વેચાણની શરતોમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે કે આ વસ્તુનો ભાવ આ છે બરાબર અને અહીંયા આટલી શરતો તમને જોવા મળશે તો ખાસ ખરીદ વેચાણની શરતો જેમાં કઈ વસ્તુ ભાવ નિર્ધારણ અને શરતો શરતો આપેલી જ છે મુદ્દામાં ત્રીજું છે માલસામાનની ચૂકવણી એમાં ત્રણ મુદ્દા છે એટલે ઓનલાઈન વ્યવહારો કઈ રીતે થાય પૂર્વ ખરીદી ખરીદ વેચાણની શરતો અને નાણાંની ચૂકવણી બરાબર અથવા તો વેચાણ તબક્કો ખરીદ વેચાણની શરતો અને નાણાંની ચૂકવણી તો મુખ્ય મુદ્દા ના કેટલા ત્રણ હવે નાણાંની ચૂકવણી તમે કઈ રીતે કરશો તો કે પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ છે એ સંકળાયેલો હોય છે આ તબક્કામાં શું થાય તો કે વસ્તુ અને નાણાંની આપ લેનો સમાવેશ થાય એક ગ્રાહક છે એ વસ્તુ આપશે ગ્રાહક છે એ નાણાં આપશે અને જ્યારે વેપારી છે એ વસ્તુ આપશે એટલે પહેલાં અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ છે એ સંકળાયેલો હોય છે અને આ તબક્કામાં વેપારી તરફથી વસ્તુ ગ્રાહક તરફથી નાણાંની આપ લેનો સમાવેશ થાય જો માધ્યમ ઇન્ટરનેટ હોય તો ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે છે અને અત્યારે આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કેવો વ્યવહાર કરીએ છીએ ઓનલાઈન જ એટલે ઓનલાઈન વ્યવહારમાં આખે આખી પ્રક્રિયા ઝડપી હોય અને ખર્ચ પણ કેવો થશે ઓછો બરાબર તમે અહીંથી ઓર્ડર આપો તરત ત્યાં ઓર્ડર મળી જશે અને ખર્ચ પણ કેવો થશે ઓછો કારણ કે ઓનલાઈન જે કાંઈ પણ વસ્તુ છે એમાં ઘણી બધી પ્રકારની ઓફર્સ હોય છે એ આપવામાં આવતી હોય છે અને આ જે કંઈ પણ સમગ્ર પ્રક્રિયા છે એ ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે બરાબર તો ચાલો હવે નાણાંની ચુકવણીના ઘણી વખત તમને પ્રશ્ન પૂછાય કે સોપાનો જણાવો તો આ છે એ ત્રણેય શું છે નાણાંની ચુકવણીના સોપાનો તરીકે પણ ઓળખવામાં આવે છે ફરી એક વસ્તુ અહીંયા અન્ડરલાઈન કરજો બરાબર નાણાંની ચૂકવણીના સોપાનો તો આ ત્રણેય એના શું છે સોપાનો નોંધણી ઓર્ડર આપવો અને નાણાં ચૂકવણી તંત્ર બરાબર જો જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરવું હોય તો સૌથી પહેલાં તમે કોઈ પણ વેબસાઇટમાં જાશો બરાબર તો ગ્રાહકે નોંધણીનું ફોર્મ ભરી અને નોંધણી કરાવવી પડે બરાબર અને આ નોંધણી કરાવવી હોય એટલે વેચનારને ત્યાં ઓનલાઈન એક તમારું અકાઉન્ટ ઓપન થઈ જશે કોઈ પણ વેબસાઇટ હોય બરાબર અત્યારે તમે કોઈ ઇન્કવાયરી માટે બરાબર તમે ક્યાંય પણ જાઓ તમે કોઈ વસ્તુ છે બરાબર એની ખરીદી વેચાણ કરવું હોય તો કોઈ પણ વેબસાઇટ ઉપર જાશો તો તરત જ અત્યારે તો તમે નવી નવી કોઈ પણ લિંક છે પ્લે સ્ટોરમાંથી કોઈ વસ્તુ ડાઉનલોડ કરશો તો પણ તમને શું કરવાનું કહેશે રજીસ્ટ્રેશન કરાવવાનું કહેશે એટલે આ વસ્તુ છે એને તમારે સાઇન અપ કરવાની હોય તમારા મેલ આઈડી સાથે શું કરવાનું હોય લિંકઅપ થયેલું હોય એટલે ત્યાં તમારું શું થઈ જાય એક અકાઉન્ટ ઓપન થઈ જાય ખાસ કરીને જીમેલ હોય છે તો તમારે શું કરવાનું છે અપ કરવાનું હોય છે કોઈ નવી નવી પ્રકારની એપ્લિકેશન જેમ કે અમારે પીપીટી બનાવવાની હોય છે તો અમે અહીંયા ડબલ્યુ પીએસનો ઉપયોગ કરીએ છીએ તો આ ડબલ્યુ પી પણ અમારે શું કરવાનું હોય છે અપ કરવાનું હોય છે યુટ્યુબ તમે ઓપન કરો છો તો યુટ્યુબમાં પણ તમને સૌથી પહેલાં શું કરવાનું કહેશે યસ સાઇન અપ કરવાનું કહેશે તો તમારે તમારા જીમેલ એકાઉન્ટ સાથે યુટ્યુબને શું કરેલું હશે જોડેલું હશે બરાબર એટલે કોઈ પણ વસ્તુને શું કરવાનું છે અપ બરાબર એટલે તમારું કોઈ પણ જગ્યાએ શું થઈ જશે રજીસ્ટ્રેશન થઈ જાય એટલે ઓનલાઈન છે એ ખાતું થઈ જાય અને આ માટે ઇ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ તમારે જો ઓનલાઈન શોપિંગ કરવી હોય તો ત્યાં તો તમારે શું કરવું પડે કે ઓનલાઈન ફોર્મ જ કરવું પડે ત્યાં તમે અપ કરો એટલે જ્યાં તમે ખાતું ખોલાવો છો એમાં તમારું નામ હોય તમારું એડ્રેસ હોય ફોન નંબર આ બધી જ વિગતો છે એ તમારે આપવી પડે શું કામ તમે જીઓ માર્ટથી જો વસ્તુ લેતા હોય તમને અત્યારનું જો લાઈવ એક્ઝામ્પલ જોતું હોય તો જેવું જીઓ માર્ટ ખોલશો એટલે તમારે તરત જ આ વસ્તુ છે એ ફિલ કરવાની હોય તમારું નામ સરનામું ને ફોન નંબર હંમેશા વસ્તુ સાચી જ નાખવાની તો જ તમારા ઘરે તમારા એડ્રેસ સુધી વસ્તુ પહોંચે બરાબર અને આ અંગેના વ્યવહારો કરવા માટે તમને એક પાસવર્ડ આપવામાં આવ્યો હોય બરાબર નોંધણી કરાવો એટલે તમને શું મળે જીઓ માર્ટમાં વસ્તુ આવી હોય તો તમને એક પાસવર્ડ આપવામાં આવ્યો હોય જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એસએમએસ થ્રુ આવતો હોય છે આ ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ છે એ લોગિન એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ખાતામાં પ્રવેશી શકે નહીં જેમ તમે એટીએમ કાર્ડનો યુઝ કરો છો બરાબર કે મોબાઈલ બેન્કિંગનો યુઝ કરો છો તો એમાં તમને એક કસ્ટમર આઈડી અને પાસવર્ડ અથવા તો એમ પિન બેમાંથી તમે જે ફેસિલિટી વાપરતા હોય બરાબર એ તમને શું આપવામાં આવે એટલે બીજા કોઈ વ્યક્તિ છે એ અન્ય ફોનથી તમારામાં જોઈન્ટ થઈ શકે નહીં નતા તો દરેક લોકો છે એ વસ્તુ યુઝ કરી શકે અને તમારા અકાઉન્ટમાંથી મની છે એ ટ્રાન્સફર કરી શકે એટલે આવું ન થાય એના માટે તમને એક લોગિન આઈડી અને એક લોગિન પાસવર્ડ છે એ આપેલો હોય અથવા તો જો તમારે દર વખતે એ ન નાખવું હોય તો બેંક અત્યારે તમને સુવિધા આપે છે એમ પિન નાખવાની બરાબર બીજો મુદ્દો છે ઓર્ડર આપવો ઓનલાઈન ખરીદી માટે તો કે તમે વિવિધ વસ્તુઓની શું કરશો પસંદગી બરાબર એટલે તમને ઘણી બધી વિવિધ વસ્તુઓ તમે જેમ માર્ટ જોવો છો એમ આપણે રાજકોટમાં ક્રોમાય છે રિલાયન્સ મોલનું પણ તમે ઓનલાઈન ડી માર્ટનું પણ અત્યારે ઓનલાઈન શોપિંગ કરી શકો છો તો વિવિધ વસ્તુઓ શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે હવે શોપિંગ કાર્ટ એટલે શું તો કે શોપિંગ કાર્ટ એ શું છે તો કે ઓનલાઈન ખરીદી તમે જ્યારે કરો છો તો ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુની યાદી એને આપણે શું કહેવાય શોપિંગ કાર્ટ બરાબર અને આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી છે એ તૈયાર કર્યા પછી તેના આગલા વિકલ્પ પર જઈ નાણાંની ચૂકવણીનો વિકલ્પ તમે પસંદ કરી શકો ઓર્ડર આપો એટલે તમને ઘણી બધી લિસ્ટમાં વસ્તુઓ બતાવણી હોય એમાં તમે જે જે વસ્તુ ટીક કરતા જાઓ એની યાદી કેમાં થતી જાય તમારા શોપિંગ કાર્ટમાંથી આ શોપિંગ કાર્ટ એટલે તમે જેટલી વસ્તુ ખરીદવા માગો છો એની યાદી અને નેક્સ્ટ ઓપ્શન નાણાંની ચૂકવણીનો છે નાણાંની ચૂકવણીમાં કઈ વસ્તુ હમણાં જ તમને સમજાયું હતું બાળકો કે નાણાંની ચૂકવણી એટલે કે ઓનલાઈન તમે જ્યારે ખરીદી કરો ત્યારે નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે એમાં સૌ પ્રથમ તો કે લોકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ચૂકવણી કરે છે ત્યારબાદ ડિજિટલ કેશ જેમાં તમે પેટીએમ ગૂગલ પે બરાબર આ બધાનો યુઝ કરી શકો ત્યારબાદ નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર કરો બરાબર મોબાઈલ બેન્કિંગ અથવા તો ઓનલાઈન બેન્કિંગ દ્વારા અને એનાથી આગળ ચેક દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો પણ ચેક દ્વારા સૌથી જૂની રીત છે એટલે ચેક દ્વારા કોઈ અત્યારના સમયમાં પેમેન્ટ કરતું નથી અને જો કોઈ તમે પેમેન્ટ યુઝ ન કરતા હોય તો સીઓડી કેશ ઓન ડિલેવરી તમે સીઓડીનું માધ્યમ છે એ પણ તમે પસંદ કરી શકો છો બરાબર એટલે કેશ ઓન ડિલેવરી ચેક નેટ બેન્કિંગ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ આમાંથી કોઈપણ વસ્તુ કોઈ પણ માધ્યમ યુઝ કરી અને તમે નાણાંની ચૂકવણી કરી શકશો આજે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવતા લેક્ચરમાં જોશું થેન્ક યુ ઓલ ઓફ યુ બાય હેવ નાઇસ ડે